આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ આજનો દિવસ એ પંદરમી ડિસેમ્બર બે હજાર એકવીસ અને બુધવારનો દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માથીની લખેલી સુવાર્તા તેનો સત્તાવીસમો અધ્યાય એમાં જે પ્રશ્ન છે તેમાં અમારે શું તેમાં અમારે શું એ બહુ નાનો પ્રશ્ન પણ આ પ્રશ્ન યાજકોએ યહુદાને કરેલો યહુદા જેણે ત્રીસ ચાંદીના સિક્કામાં ઈસુને પરસ્વાધીન કર્યા છે હવે ઈસુને ગુનેગાર ઠરાવવામાં આવ્યા એનો ઈસુનો ન્યાય કરવામાં આવ્યો પિલાતની આગળ અને છેલ્લે વધસ્તંભે જડાવા માટેની તૈયારી કરવામાં આવી એ બાબત જ્યારે યહુદાએ જાણી ત્યારે એને પસ્તાવો થયો કે મેં આ ભૂલ કરી મેં આ ખોટું કર્યું અને એટલા માટે તીસ ચાંદીના સિક્કા હતા એ લઈને યાજકોની પાસે ગયો અને કબૂલ કર્યું કે મેં નીર અપરાધી વિરુદ્ધ પાપ કર્યું છે એનો લોહી વેચ્યું છે મેં પાપ કર્યું છે શબ્દો નથી પણ કહેવાનો ભાવ થયો હતો કે લો આ ચાંદીના સિક્કા પાછા અને ઈસુને છોડી મૂકો એવું જાણે કે કહેવા માગતો તે બોલ્યો નથી એવા શબ્દો નથી પણ વિચાર એવો હતો ત્યારે યાચકોએ આ યહુદાને કહ્યું કે તેમાં અમારે શું તે પાપ કર્યું એમાં અમારે શું આવે અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી હવે જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે અહીં આગળ આપણે નાતાલના માટેનો પ્રશ્ન જોઈ શકીએ છીએ કેવી રીતે કારણ કે યહુદાએ કબૂલ કર્યું કે મેં પાપ કર્યું છે અને યાજકો કહે છે એમાં અમારે ને તમારે શું તારે ને મારે આમાં કશું નહીં તે પાપ તું જાણે પણ ઈસુ ઈસુ તો એ પાપીઓના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર જન્મ લીધો જેના દિવસોની આપણે ઉજવણી કરી રહ્યા છીએ પ્રભુ ઈસુ કહી રહેશે તે પાપ કર્યું છે મારી આગળ આવ કબૂલ કરીને હું તને માફી આપીશ ને જીવન આપીશ યાજકો નહોતા આપી શકતા યાજકો માફી ના આપી શકે આનંત જીવન પણ ના આપી શકે પણ એવા સમયે આ પ્રશ્નનો જો ઊંડો અર્થ સમજીએ તો પ્રભુ ઈસુ પાપીઓના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવેલા અને આવ્યા તો નાતાલનો સંદેશો આ પ્રશ્નમાં છે નાતાલનો અર્થ આ પ્રશ્નમાં છે કે પાપીઓના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ વધસ્તંભ પર ચડાવવા માટે મરણ પામવા માટે આવેલા હવે અહીં આગળ જો આપણે જોઈએ છે તો યહુદાએ પોતાના જીવનમાં બહુ મોટી ભૂલ કરી કઈ ભૂલ ઈસુને વેચી દીધા એ ભૂલ એનાથી પણ મોટી ભૂલ એનાથી મોટી કઈ ભૂલ કે એણે જે કબૂલાતના પાપની કબૂલાત કરીને એ યાજકોની આગળ કરી મેં પાપ કર્યું છે એ શબ્દો ત્યાં લખ્યા યાજકોની આગળ એ કબૂલાત કરી અને યાજકોની આગળ યાજકોની પાસે એનો કોઈ સોલ્યુશન નહોતું પાપની માફીનું સોલ્યુશન યાજકોની પાસે નહોતું મા અમારે ને તારે શું પણ એટલા શબ્દો એ જ શબ્દો જો ઈશુની આગળ જઈને યહુદાએ કહ્યું હોત કે પ્રભુ મેં પાપ કર્યું છે મને માફ કરો તો પ્રભુ ઈશુએ તરત જ એને માફ કરી દીધો હોત પણ એણે ભૂલ કરી કે માણસોની પાસે ગયો પણ ઈશુની પાસે ના ગયો અને આજના આ પ્રશ્નમાં નાતાલનો મિનિંગ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ પાપીઓના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને આપણે એ પ્રભુ ઈશ્વરની આગળ કબૂલ કરીએ અને પ્રભુ આપણને માફી આપે આનંત જીવનની ખાતરી આપે છે આ પ્રશ્ન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસને માટેના પ્રશ્ન જેમાં તમે અમને નાતાલનો અર્થ બતાવ્યો તમારે આ પૃથ્વી પર આવવાનો હેતુ બતાવ્યો અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો આમેન મેન